નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી નિમિત્તે આજે છઠ્ઠા દિવસે આપ સૌનું સ્વાગત છે. આજના વક્તાઓ શ્રી શ્રી રતિલાલ બોરીસાગર સાહેબ અને શ્રી અશોકભાઈ દવેને વિનંતી કરું કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આજે તારક મહેતાની એક્શન રિપ્લે, તારક મહેતાની આત્મકથા એક્શન રિપ્લે ઉપર શ્રી અશોકભાઈ દવે વક્તવ્ય આપશે અને વિનોદ ભટ્ટની આત્મકથા એવા રે અમે એવા એમની પર રતિલાલ બોરીસાગર સાહેબ વક્તવ્ય આપશે. આપણે સૌ પ્રથમ વક્તાઓનું સ્વાગત કરીશું. હું વિક્રમભાઈ પટેલને વિનંતી કરું કે આપ આવોને પુસ્તકથી બોરીસાગર સાહેબનું સ્વાગત કરો. ભરતભાઈ જોશીને વિનંતી કરું કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી બોરીસાગર સાહેબનું સ્વાગત કરો. રજનીકુમાર પંડ્યા સાહેબને વિનંતી કરું કે આપ આવો અને પુસ્તકથી અશોકભાઈનું. દક્ષાબેન પટેલને વિનંતી કરું કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી અશોકભાઈનું સ્વાગત કરશો. આભાર રજનીભાઈ, દક્ષાબેન, વિક્રમભાઈ, ભરતભાઈ, આપ સૌનો આભાર. સૌ પ્રથમ તારક મહેતાની આત્મકથા એક્શન રિપ્લે પર અશોકભાઈ વક્તવ્ય આપશે અને ત્યારબાદ વિનોદ ભટ્ટની આત્મકથા ઉપર રતિલાલ બોરીસાગર વક્તવ્ય આપશે. બંને વક્તવ્યો વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, એની ખાસ નોંધ લેશો. બંને વક્તાઓના પરિચય આપવાની આપ સુજ્ઞાન શ્રોતાઓને જરૂર નથી. ખૂબ અશોકભાઈ ખૂબ જાણીતા લેખક છે, સાહિત્ય મર્મજ્ઞ છે, સંગીતના ખૂબ જાણકાર છે. સંગીતની પોતાની એમની એક ફેન ક્લબ ચાલે છે અને જૂના ગીતો જે આપણને હવે તો સાંભળવા પણ ક્યાંય મળતા નથી કે જોલે, એમની કોલમો દ્વારા, હાસ્યની કોલમો સાથે સિનેમાની કોલમો દ્વારા પણ આપણને એ વારંવાર પરિચય કરાવતા રહે છે. એમનો લેખન પ્રકાર પણ જે વિશે વાત કરવાના છે એ જ એમનો લેખન પ્રકાર છે. બોરીસાગર સાહેબ એ સાવરકુંડલામાં બહુ એમનું મોટું ટ્રસ્ટ છે, એમના વિદ્યાર્થીઓ કરેલું છે, વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક રહ્યા છે. બોરીસાગર સાહેબે પણ આ જ હાસ્યલેખન સર્જનમાં આપણી ભાષાનું ખૂબ જાણીતું અને ગૌરવવંતું નામ છે. આટલો આ પરિચય બંને વક્તાઓ પૂરતો મને લાગે છે કે પૂરતો છે. આપણે વક્તવ્યનો આરંભ કરીએ. હું અશોકભાઈ દવેને વિનંતી કરું કે આપ આવો અને તારક મહેતાની એક્શન રિપ્લે પર વાત કરશો. પ્રણામ અને નમસ્કાર. સૌથી પહેલા તો ગુજરાતી આત્મકથાના 150 વર્ષ પૂરા થયા એની નોંધ લેવાય એ જ મોટી ઘટના છે અને એના માટે ઉજવણી રૂપે આવી સરસ મજાની વ્યાખ્યાન શૃંખલા શરૂ કરી અને આટલી તંદુરસ્તીથી ચાલી રહી છે. પાછળ કોઈ બેન વાત કરતા બધા વક્તાઓ પણ સારા છે એટલે હું પણ માની લઉં છું કે હું પણ સારો હોઈશ. પણ ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશન, ખાસ કરીને શ્રી મનીષ પાઠક શ્વેત, એનો જેટલો આભાર માની એટલો ઓછો છે. કારણ કે આ સબ્જેક્ટ જુઓ, આમે આત્મકથાનું જે સ્વરૂપ છે સાહિત્યનું એ બહુ જ ઓછું ખેડાયેલું અને થોડુંક તરછોડાયેલું છે સાહિત્યના બીજા પ્રકારો કરતા. ત્યારે કોઈકે આવી નોંધ લીધી અને આવી ગૌરવ ભરી નોંધ લીધી અને આટલું સરસ ઓડિયન્સ અમદાવાદનું એમાં હાજર ઉપસ્થિત હોય ત્યારે મનીષને માટે ખાસ અભિનંદન આપવા પડે. બીજું, એ વખતા કેટલો નસીબદાર કહેવાય કે જેને ખૂબ ચાહતો હોય, માત્ર વાચક તરીકે નહીં, માત્ર મિત્ર તરીકે નહીં, પણ એક વ્યક્તિ તરીકે પણ જેને ખૂબ ચાહતો હોય એના વિશે બોલવાનું આવે તો મારા માટે તો એ તારક મહેતા માટે બોલવું એ પૂજ્ય ભાવની ઘટના આખી બની છે. અને હું તારકભાઈને પ્રણામ સાથે આજની વાતો શરૂ કરીશ. તારકભાઈ એક સરસ મજાની વ્યક્તિ હતા અને
એ શું લખતા હતા ને બધી વાત તો પછી આવશે, પરંતુ એ પહેલા એક વાતની હું બહુ સ્પષ્ટતા કરી દઉં કે આજે હું હાસ્ય લેખક તરીકે નથી આવ્યો, હું તમને હસાવવાનો નથી, માત્ર તારકભાઈ માટે જ બોલીશ અને વિષયને વળગીને બોલીશ. એટલા માટે કે તારકભાઈ એક એવી વ્યક્તિ હતા, એક એવી પ્રતિભા હતા કે જેમના વિશે 5-5 કલાકના લેક્ચર રાખો તો પણ ઓછા પડે, ત્યારે હું વચમાં મારું ઘૂસાડવા જઉં તો એ યોગ્ય નહીં લાગે. છતાં પણ એક વાત કરી દઉં કે તારકભાઈ જ્યારે ગુજરી ગયા, સ્વર્ગસ્થ થયા, ત્યારે ગુજરાતી લેખકો કવિઓમાં એક સુખદ આંચકો લાગ્યો હતો. કે પહેલી વાત તો એ છે કે હું પોતે 47 વર્ષથી લખું છું અને 47 વર્ષમાં મેં અનેક કવિઓ લેખકોના મૃત્યુ જોયા છે, બેસણા જોયા છે, શોક સભાઓ જોઈ છે, પરંતુ આટલી વિરાટ સંખ્યામાં કોઈના શોક સભામાં મેં હાજરી જોઈ નથી જેટલી તારકભાઈમાંથી. કેટલા લોકો અને એ પણ સમાજનો મોટો વર્ગ પાસે, જેને હુઝ હુ ઓફ અમદાવાદ કહીએ, બધા શિક્ષિત વર્ગના લોકો, અને બહુ આદરપૂર્વક અને અને થેન્ક્સ ટુ ધ ફેમિલી ઓફ મિસ્ટર તારક મહેતા કે એમણે એક કામ એવું સરસ કર્યું કે એને શોક સભા બનાવવાને બદલે અશોક સભા કરી નાખી. કે એમાં એમણે સ્પષ્ટ કીધું હતું કે કોઈએ સફેદ કપડાં પહેરવા નહીં, ચહેરા પર ગમગીની આવવાની જરૂર નથી. તારકભાઈ પોતે કોઈ દિવસ, એમને પોતાની આત્મકથામાં પણ લખ્યું છે કે હું કોઈ દિવસ કોઈની શોક સભામાં જતો નહોતો, કોઈ દિવસ કોઈના મેરેજમાં પણ જતો નહોતો, કદાચ એમના માટે બંને પ્રસંગો સરખા હોય, પણ તેમ છતાં બી એમનું વસ્તુ ક્લિયર હતી કે હું કોઈના મેરેજમાં જઉં અને જસ્ટ બીકોઝ તારક મહેતા આવ્યા એટલે પ્રસંગ બહુ ઉજળો બની જાય અને કોઈની મૃત્યુ સભામાં જઉં અને પેલાનું શોક હળવો થાય, એ પોસિબલ નથી. એટલે ઈ અવોઇડેડ ઓલ ફોર્માલિટીઝ, અને છતાં પણ એમને એમને માટે શોક નહીં, અશોક અગત્યનો હતો, અને એટલા માટે જીવન પણ એવું જીવ્યા. અને તમને બીજી વાત કરું કે એ આ જે એમને જીવનશૈલી આખી અપનાવી હતી એ ઇટ વોઝ વેરી સિમ્પલ, વેરી હ્યુમરસ, હ્યુમરસ કરતાં પણ લાઇટ શબ્દ વધારે વાપરી શકાય કે એમને લાઇટ જિંદગી જીવ્યા અને લાઇટ જ વાતો લખી. આપણને પહેલા પ્રશ્ન થાય કે લગભગ 450 પાનાની એમની આ આત્મકથા છે, આ આત્મકથા મેં સાદ્યંત વાંચી પણ એક પણ જગ્યાએ હસવું નથી આવતું. નિધર તારકભાઈની પાસે તો શું એક્સપેક્ટેડ હોય કે ભાઈ તારકભાઈના લખાણો છે એટલે આપણે ખણખણાટ હસવું આવશે, ના. અને હી ન્યુ વાય. સાવ સીધી વાત છે, તારકભાઈ જાણતા હતા કે હું હાસ્ય લેખક છું, મારા 60-70 પુસ્તકો બીજા બહાર પડે છે, માત્ર ને માત્ર વાંચકોને હસાવવા માટે નહીં, તમારે હસવું હોય તમારા એ પુસ્તક વાંચો. આ વાત સિરિયસ નોટ પર કીધી છે આત્મકથાની, જેથી કરીને વાંચકોને લાઇટલી ન લઈ લે. તારકભાઈએ જે કબૂલાતો કરી છે, જે વાતો એમને પોતે નિખાલસતાથી કરી છે, એ માત્ર એ કોઈને હસાવવા માટે નથી, જે કંઈ વાંચકો એમને આદર કરે છે કે જે નવા વાંચકો તૈયાર થઈ રહ્યા છે એમને માટે પણ કંઈક મળે, કંઈક જાણવા શીખવાનું, એટલા માટે એમને બહુ ગંભીરતાપૂર્વક આ બધી વાત કરી. પરંતુ આખી નવલ, આખી આત્મકથામાં એક પણ જગ્યાએ તેઓ સિરિયસ નથી થયા, એમણે હસાવવાનો પ્રયત્ન કર્યો નથી. ધેટ ડઝ નોટ મીન કે ઇટ વોઝ વેરી સિરિયસ, એમણે હળવી ભાષામાં જ બધું લખ્યું છે પણ ક્યાંય હસાવવાનો પ્રયત્ન નથી કર્યો. તમને એક દાખલો આપું કે આ જ્યારે એમની શોક સભા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ભરાઈ ત્યારે અકળે ઠઠ મેદની હતી, એમ તમને કીધું, પણ એ શોક સભામાં શોક જેવું ન લાગે એટલા માટે જે કંઈ વક્તાઓ નિમંત્રણ આપવામાં આવ્યું હતું બધાને સ્પષ્ટ રીતે વિનંતી કરવામાં આવી હતી કે આપણે આ સમારંભને શોકમય બનાવવો નથી. એટલે જે કંઈ 20-25 માંડ વક્તાઓ હતા એ બધાએ સરસ રીતે હળવી ભાષામાં બધી વાતો કરી, પણ કેટલા એવા હતા કે જેમને બોલવું હતું, તારકભાઈ વિશેની પોતાની સમજ, પોતાનું આનંદ, શોક બધું વ્યક્ત કરવો હતો, એ બધાને માઇક તો મળે એમ નહોતું. એટલે ઘણા લોકોને એ થોડીક ઇચ્છા પણ હોય છે કે માઇક મળે તો 2-4 શબ્દો કંઈ બોલીએ, પણ બધાને માટે તો નસીબ હતું નહીં. એટલે જે મેઇન શોક સભા હતી એની બહાર સમાંતર શોક સભા 8-10, 8-10, 15-20 ચાલે રાખતી હતી, બધા 5-10, 15 ભેગા થઈ અને પછી આ ભાઈને જે બોલવાની ખૂબ જ મહેચ્છા થઈ હોય કે હું કંઈક કહું, હું કંઈક કહું, માઇક તો મળે નહીં, એટલે પેલી સમાંતર શોક સભામાં જઈને ઉભા રહ્યો અને અદબ વાળી એક પગ આગળ વાળી અને પછી મોડું નીચું કરીને શોકગ્રસ્ત ચહેરે કહેવાનું,
તારકભાઈ ગયા નહીં. હવે આ ગયા નહીં એટલે શું કે રિહર્સલ માટે બધા આવ્યા છે અહીંયા, સીધી વાત છે. પણ એને કશું કહેવું હતું અને જોવાની ખૂબી એ છે કે ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ એવું એસ્ટાબ્લિશ કરવા માંગતી હતી કે હું ને તારકભાઈ કેટલા નજીકના સંબંધ હતા, અને એ એસ્ટાબ્લિશ કરવા માટે એમને માટે તુંકારો બહુ જ સાહજિક થઈ જાય. તારકને હું તો 61 સાલમાં મુંબઈમાં બહુ રખડ્યા છે, એક જ હોટલમાં ફિલ્મો જોઈ છે, એક જ થાળીમાં જમ્યા છીએ. સાલું એક ગ્લાસમાં પીતા તો એવું કીધું હતું ગળે ઉતરે, પણ એક થાળીમાં તારકભાઈ શું કામ જમે? પણ દે વોન્ટેડ ટુ એસ્ટાબ્લિશ કે હાઉ ક્લોઝ વી વેર વિથ તારકભાઈ. બીજી એક જે આપણને અપેક્ષા હોય કે તારકભાઈ આત્મકથા લખી છે તે 2-3 વાતો સરસ હ્યુમરની હશે, પણ ના, એમને હ્યુમરને પ્રયત્નપૂર્વક અવોઇડ કરી છે. છતાં પણ 1-2 ચીજો મેં અમારે, હું, રતિલાલ બોરીસાગર, બકુલ ત્રિપાઠી અને તારકભાઈ ઘણી વખતે સાથે અમને બોલાવવામાં આવતા હતા પ્રવચન કરવા માટે. એક વખત જામનગર ગયા હતા ત્યાં એમણે એક સરસ વાત કરી હતી એમના જીવનમાં બનતા હ્યુમરસ બનાવવાની, કે પહેલી વાત તો એ કે એમના કોઈ સંબંધીમાં અવસાન થઈ ગયું. અવસાન થાય એટલે એમના પત્ની ઇન્દુબેન વહેલા પહોંચી ગયા હતા, તારકભાઈ થોડા મોડા પહોંચ્યા હતા. પણ મોડા પહોંચ્યા ત્યારે શોકગ્રસ્ત બધા જે પરિવારજનો અને મિત્રો હતા એ બહાર કમ્પાઉન્ડમાં ખુરશી ઉપર બેઠા હતા અને મહિલા વર્ગ અંદર હતો. જો આ માણસની હ્યુમર પકડવાની ક્યાં ક્યાં આગળ એની ખૂબી હતી કે આ બધા બેઠા હતા એમાં મને તો સ્વાભાવિક રીતે પહેલાં મારી પત્નીને શોધું, પણ એને બહુ શોધવાની જરૂર ન પડી કારણ કે મહિલા વર્ગમાંથી જે ડુસકાનો અવાજ આવતો હતો એમાં પ્રાઇમસના કોઈ પંપ મારતું હોય ટુક 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 એવી રીતે જે ડુસકા ભરતું તે મારી પત્ની જ હોય. હવે આ વાતમાં હ્યુમર આપણને લાગે કે ક્યાં છે, પરંતુ આ નિરીક્ષણ છે એમનું. બીજું એક વખત એમણે એક સરસ વાત કરી કે અમે લોકો મૂળું નાટકનો માણસ, આ વાક્ય એમણે 50 વખત રિપીટ કરી, હું નાટકનો માણસ, હું કોમિકનો માણસ. એમણે હું હ્યુમરનો માણસ એવું નથી કીધું, હું નાટકનો માણસ. તો સૌરાષ્ટ્રમાં INT માટે નાટકો લખતા હતા, સૌરાષ્ટ્રમાં એમની ટૂર જાય અને કેટલાક નાટકો શું છે પ્રૂવડ હતા કે જેનું પહેલી જ વાક્ય આવે, પહેલો સંવાદ આવે ને લોકો ખડખડાટ હસવા માંડે. જનકભાઈ બેઠા છે નાટકના તો બધા પિતામાં છે, પણ એ સૌરાષ્ટ્રમાં ગયા પછી INT નાટક અને આટલું મોટું નામ, આટલા મોટા કલાકારો, પણ જોયું કે નાટક શરૂઆત થઈ અને કોઈ હસતું જ નહોતું. ગામ નાનકડું હતું સાવ. INT નાટકો મોટા શહેરોમાં થતા હતા, પછી નાના શહેરોમાં થવા માંડ્યા અને પછી એ લોકોનો ઓબ્જેક્ટિવ એવો હતો કે નાનકડા ગામડાઓને પણ INT નાટક જોવા મળે. એટલે સાવ તળિયા ગામના એક નાનકડા સ્ટેજ જેવું બનાવ્યું ગામના ચોરે, અને બધું ગામના લોકો સરપંચને બધા આવ્યા હોય અને બેઠા. સરપંચ મુખ્ય મહેમાન હતા અને તારકભાઈને નવી લાગી કે પહેલી 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ સંવાદો, ભીતને બોલો તો ભીતમાંથી હસવાના અવાજ આવે, પણ અહીંયા કોઈ હસતું જ નથી. તો નવી લાગી છેવટે અડધો, ઇન્ટરવલ સુધી તો બધા એક્ટરો કંટાળે એકબીજાની સામે જોયું કે શું પ્રોબ્લેમ છે, કોઈ હસતું કેમ નથી. એટલે ઇન્ટરવલ વખતે કંટાળીને તારકભાઈ પેલા સરપંચ પાસે ગયા જે મુખ્ય મહેમાન હતા કે ભાઈ અમારી કંઈ ભૂલ થાય છે, કોઈ દાંત કાઢતું નથી. એટલે સરપંચે મૂછ પર તાવ દઈને કીધું કોઈની મજાલ છે મારી રજા વગર હસી કરે, તમે કહેતા હો તો બધા ભાઈ દાંત કઢાવું, હાલો બધા દાંત કાઢો. એ બધા શું મળ્યા વગર નાટક. આ એક બનાવ એમણે લખેલો. બીજો એક બનાવમાં એમણે એવું કીધું કે એ જ્યારે કોલેજમાં હતા, યુવાન હતા, હેન્ડસમ તો પહેલેથી હતા જ, ત્યારે એમનો સાઈડ ફેસ રાજ કપૂર જેવો લાગતો હતો, એવું બધા મિત્રો એમને કહે કરે. ઈ નેવર લાઈક ડિટ, પણ છતાં પણ લાગતા હતા એમાં શું કરે લોકોએ. તો વાત વાતમાં ઘણા બધા કહે તારકભાઈ તમારો સાઈડ ફેસ બહુ રાજ કપૂર જેવો લાગે છે. એટલે તરત તારકભાઈ કહે કે જો એ વાત સાચી પણ હોય તો જેની ઉપર મારે રાજ કપૂર તરીકે છાપ પાડવાની એની સામે સતત સાઈડ ફેસ રાખીને કેવી રીતે વાત કરી શકું. સીધું જોઉં તો ખબર પડે પ્રાણનો ચહેરો છે. આ તારકભાઈની આખી પોતાની ઉપર હસવાની, પરંતુ હસવાનો એક પણ પ્રસંગ એમને એમની આત્મકથામાં લખ્યો નથી કે લીધો નથી. હવે આ એમની આત્મકથાનું નામ છે એક્શન રિપ્લે, મતલબ ફિલ્મી નામ છે, સ્ટેજનું નામ છે, એ સ્ટેજના માણસ હતા એટલે. પણ આત્મકથા અને વૃત્તાંત એટલે
બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફી તમે બધા તો જાણો, છતાં એક નાનકડી ભેદરેખા હું તમને મારી સમજ મુજબ કહી દઉં કે બાયોગ્રાફી એ છે કે જે કોઈ સેલિબ્રિટી માટે એક લેખક લખે, એના માટે ડોક્યુમેન્ટ્સ ભેગા કરે, એના માટે બધા ઇન્ટરવ્યૂઝ કરે, એના માટે વ્યૂ પોઈન્ટ્સ બધા લે અને પછી એનું એક પુસ્તક બનાવી અને એને બાયોગ્રાફી તરીકે રજૂ કરે, એને દેટ ઇઝ વોટ યુ કોલ બાયોગ્રાફી. જ્યારે ઓટોબાયોગ્રાફી લેખક પોતે પોતાની મેમરીના આધારે બધા સંસ્મરણો ભેગા કરી અને પુસ્તકમાં ઉતારતો, જરૂરી નથી કે લેખક પોતે જ લખ્યું, એઝ ટોલ્ડ ટુ કરીને બીજા પાસે પણ લખાવે, પણ ઇટ ઇઝ કોલ્ડ એન ઓટોબાયોગ્રાફી. તો તારકભાઈએ તો પોતે જ લખ્યું, પોતે જ લેખક હતા, પરંતુ આ બાયોગ્રાફી ને ઓટોબાયોગ્રાફી વચ્ચેની આ ભેદરેખામાં એક બીજું પણ એક વાત સમજવા જેવી છે કે જેટલા સાહિત્યકારો છે એ બધાએ પોતાની આત્મકથા એમના છેલ્લા પુસ્તક તરીકે લખી, મોટાભાગના. પછી તો બધા ધખારાઓ બાકી રહેતા હોય તો પછી આગળ પણ લખે છે, પણ મોટાભાગે આત્મકથા એ કોઈ પણ સાહિત્યકારનું છેલ્લું પુસ્તક હોય. પણ જે બિન સાહિત્યકાર છે, જેણે આત્મકથા લખી, જે ફિલ્મી રાજકારણી હોય, ફિલ્મી હસ્તી હોય કે ક્રિકેટર હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય, એણે પોતાની ઓટોબાયોગ્રાફી લખી હોય તો એ બીજા પાસે ભલે લખાઈ હોય અથવા તો બીજાને એસ ટોલ્ડ ટુ મેં તમને કીધું એ પ્રમાણે હોય, પણ તોય એમાં એમને મોકળાશ રહે પોતાના તથ્યો મૂકવાની. અને ઓટોબાયોગ્રાફીઝ મોટે ભાગે સફળ એટલા માટે નથી થતી કે વાચકને કોઈ અવકાશ રહેતો નથી કે આ જે કહે છે એ સાચું છે કે ખોટું, એમાં કેટલું ઉમેરાયેલું છે, કેટલું માત્ર, કારણ કે કોઈ આ બધું ડોક્યુમેન્ટેડ પ્રૂફ તો હોય નહીં એમાં ઓટોબાયોગ્રાફીમાં. એટલે જે લેખક કે બધું વાંચકે સ્વીકારી લેવું પડે કે હા આવું બન્યું છે, આવું બન્યું છે. ઘણા તમે જુઓ કે આપણા લેખકોની કવિઓની પણ જે ઓટોબાયોગ્રાફી છે, બધાની બાયોગ્રાફીમાં ઓટોબાયોગ્રાફીમાં એક વાત શરૂઆત કોમન આવે ના આવે છે. નાનપણમાં હું બહુ જ ગરીબ હતો, મારા ફાધર તો સાયકલ ઉપર મિલે જાય અને હું છાપા નાખવા જતો હતો. હવે ગરીબી તો છે ને જાહો જલાલી હોય એ રીતે બધા જ લેખકોએ પોતાની આત્મકથામાં લખી હતી. અને વાત સાચી બી છે કે બધા ગરીબ હોય તો લેખક મુવા બન્યા હોય ને, કોઈ અદાણી કે પેલો દાણીને ઘેર જન્મી હોય તો શુક્રવ લેખક બને, ધંધે ના બેસી જાય. પણ એમની જાણે પર્સનલ સિદ્ધિઓ એવી રીતે ગરીબીને એ લોકો એન્કેશ કરે. પછી તો મારા ફાધર મુંબઈ લઈ ગયા અને અમારા ખિસ્સામાં 100 રૂપિયા તો માંડ, આવી બધી કરુણાસભર વાતો શરૂ કરે. તમે જુઓ કે કોઈ પણ લેખક આવી રીતના જ્યારે પોતાની બાયોગ્રાફીની શરૂઆત કરે કે હું લેખક હતો, ત્યારે એના તથ્યો વિશે આપણને છે ને વેરિફિકેશનનો કોઈ ચાન્સ મળતો નથી કે કેટલું સાચું બોલે છે, કેટલું ખોટું બોલે છે, કેટલું ઉમેર્યું છે, અને જાણવાની જરૂર પણ નથી હોતી. કારણ કે મોટાભાગની આત્મકથાઓ વાંચી અને સાહિત્યિક સ્વરૂપને એક સ્વીકારી લઈ થોડું અને પછી બાજુ પર મૂકી દેવાની હોય છે. આત્મકથા વાંચ્યા પછી મોટાભાગના વાંચકો કોઈ લેખક પાસે જતા નથી, તમે આ લખ્યું હતું એમાં શું હતું, એ વેરિફિકેશન નથી આવતું. હવે અહીંયા મારે તારક મહેતાની જે ઓટોબાયોગ્રાફી છે એના વિશે હું તમને વાત કરું કે એ કેમ આટલા બધા મોટા લોકપ્રિય લેખક હતા, કેમ એમની સ્તરે લેવલે કોઈ પહોંચી ન વળ્યું. અહીંયા સરખામણીની વાત નથી, એક્સેપ્ટેબિલિટીની વાત છે કે કોઈ પણ ગુજરાતનો હાસ્ય લેખક અથવા તો સામાન્ય લેખક કે કવિ કે હોય, તારકભાઈ જેટલી એક્સેપ્ટેબિલિટી અથવા તો પ્રેમ કેમ બહુ ઓછાને મળ્યો છે. એનું કારણ હતું કે સૌથી પહેલું કારણ એમનું ભાષાકર્મ. તમે જુઓ બોલચાલની ભાષામાં તેઓ લખતા હતા. હવે બોલચાલની ભાષામાં લખવાનો મતલબ એ થયો કે તમે જે સાહિત્ય સર્જન કરો છો, જેટલા લોકો સાહિત્યકારો છે એમણે પોતાના સાહિત્ય સર્જનની ભાષા એક ચોક્કસ સાહિત્યિક રાખી છે, પરંતુ એ જ લોકોએ જ્યારે પોતાની આત્મકથા લખી છે ત્યારે બિલકુલ બોલચાલની ભાષામાં એ લખી છે. એનો મોટા મોટો દાખલો મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત. તમે જુઓ મણિલાલની કક્ષાએ પહોંચવું સામાન્ય વાચક તો ઠીક છે, કોઈ મોટા જાણકાર અને સાહિત્યના પ્રેમી અને સમજદાર માણસો માટે પણ સહેલું નહોતું, કારણ કે એમનું સંસ્કૃત મિશ્રિત ગુજરાતી ભાષા હતી. વિવેકાનંદની કક્ષાનો માણસ હતો, વિવેકાનંદજી જઈ શકે એમ નહોતા, મણિલાલજી જઈ શકે એમ નહોતા, માટે વિવેકાનંદનો ચાન્સ લાગ્યો અમેરિકા જવા માટે. પછી પેલું ફેમસ પ્રવચન માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા એમણે કીધું, પણ ઓલ થેન્ક્સ ટુ મણિલાલ, એમને પોતાના શારીરિક પ્રોબ્લેમ હતા, આર્થિક પ્રોબ્લેમ હતા, એને પરિણામે જઈ ના શક્યા. અને
રમણભાઈ નીલકંઠે આમની જે ભાષા કર્મ હતું મનદવીનું, એને ઉપરથી ઉશ્કેરાઈને, એની ઉપરથી ખીજાઈને, અથવા તો એની મશ્કરી કરવા માટે ભદ્રમ ભદ્રનું આખું પાત્ર બનાવ્યું, અને અગનુરથ વિરામ સ્થાન જેવા હાસ્યાસ્પદ શબ્દો સ્ટેશન માટે એમને જે વાપર્યા હતા, એ નીલકંઠે ભદ્રમ ભદ્રના પાત્રમાં આત્મસાત કરી અને મનદવીની જરા ફિલ્મ ઉતારી એ લોકો બને. પરંતુ એ જ મનદવી જ્યારે આત્મવૃત્તાંત લખે છે ત્યારે માત્ર બોલચાલની ભાષા નહીં, કેટલીક જગ્યાએ તો આપણને પણ શરમ આવી જવાય એટલી હદની નીચલા સ્તરની ભાષા એમણે વાપરી છે. પણ એ ભાષા કર્મ કરતાં પણ એમની જે નિખાલસતા હતી એ વાત આખી જુદી છે કે એ નિખાલસતાને તમે સ્વીકારો છો કે નહીં. એમના જે સેક્સના બધા જે સ્ખલનોની વાત લખી છે એ તમે સ્વીકારો કે તમે નૈતિક રીતે કે તમે સાહિત્યિક રીતે સ્વીકારો કે ન સ્વીકારો એ તમારી પોતાની મુનસફી છે. આ જ વાત તારક મહેતાને લાગુ પડે છે. તારક મહેતાએ પોતાની આત્મકથામાં એમના સ્ખલનો વિશે વાત કરી છે. હવે દેવાનંદની પણ આત્મકથા તમે જુઓ તો આપણે તો દેવાનંદની રોમાન્સિંગ વિથ લાઈફ, તો તમે દેવાનંદની મોંઘી બાયોગ્રાફી એટલા માટે ઓટોબાયોગ્રાફી ખરીદો કે એની ફિલ્મી કરિયર વિશે કંઈક જાણવા મળશે કે વૈદારેમાન સાથે ગાઈડના વખતે શું થયું, અથવા તો કાલા બજારમાં વિજયાનંદ સાથે એને કેવા પ્રોબ્લેમ હતા કે વગેરે વગેરે, આપણને એ જાણવામાં રસ હોય. દેવ સાહેબે પણ એ જ કર્યું, મેં આખી વાંચી છે અને એમાં પોતાના જે બધા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની બધી વાતો હતી એ જ એમણે લખલક કરી છે. અને એમાં એક તો સરસ મજાનો હ્યુમરસ દાખલો પણ આવી ગયો, જેમ તારકભાઈ પોતાની ઉપર હસી શકતા હતા એમ દેવાનંદમાં પણ એક ખૂબી હતી, એક્સેપ્ટ કરતા હતા. અને એમાં એક બનાવ એવો બન્યો કે એ દેવાનંદ જે કોઈ દેશના પ્રવાસે જાય ત્યાંની એક એક ફૂલ છૂટતા આવે, એની સાથે પ્રેમમાં પડતા આવે, માત્ર પ્રેમમાં ને એનાથી જે આગળ થઈ શકતું એ બધું કરી શકતા હતા. પરંતુ બીજો કોઈ ડાયો અમદાવાદી હોય તો ત્યાંનું બધું ત્યાં મૂકીને આવતો રહે અહીંયા નવેસરથી. પણ દેવ સાહેબને શું છે, કોન્ટિન્યુટીમાં રસ હતો. એટલે જર્મનીની એક છોકરી હતી, આમ તો ઉંમરમાં એમનાથી લગભગ 15-20 વર્ષ નાની હતી. બાય ધ વે રતિભાઈ ખાસ દેવાનંદના મોટામાં મોટા ફેન છે, મને ઘણી વાર એમને કીધું છે કે હું દેવાનંદ સાહેબનો બહુ મોટો ફેન છું. તો એ જર્મનીની છોકરી હતી, એની સાથે ત્યાં જર્મનીમાં તો રહી આવ્યા, પણ વેન ઈ ગોટ બેક ટુ ઇન્ડિયા તો ઈ કોન્ટિન્યુડ ધેટ રિલેશનશીપ વિથ હર. અને પછી પત્રોની આપ લે થતી રાખતી, પત્રોમાં પેલી એ મોટા ફોટા પોતાના મોકલ્યા આટલી મોટી સાઇઝના. હવે કલ્પના કાર્તિક એટલે કે મોના દેવાનંદની પત્ની, સ્વાભાવિક રીતે એનાથી આ બધું સહન ના થાય એટલે દેવ સાહેબે એ છાનામાં, દરેક પતિ એમ સમજતો કે પત્નીને મૂરખ બનાવે બહુ ઈઝી છે, પણ આમાંનો એટલે આમાંનો તમે બધા તો સારા માણસો છો, પણ એકે પતિ સફળ થતો નથી પોતાની બધા લફડાઓ અથવા તો જે કંઈ પોતાની આનુષંગિક પ્રવૃત્તિ હોય એ ઢાંકી રાખવા માટે કોઈ સફળ થતું નથી. કારણ કે આમાં શેરલોક હોમ્સ કરતા પણ વધુ તકેદારી રાખનારી પત્નીઓ ઘેર બેઠી હોય, એમાં ખોટું પણ કંઈ નથી. પતિ એ માનતો હોય કે હું ફૂલ પ્રૂફ છું પણ બધું જાણતી હોય. આમાં દેવાનંદને પણ એવું થયું, પેલી એ ફોટાના બંડલ મોકલ્યા અને દેવ સાહેબને એમ થયું કે એને પોતે એક એવી અલમારીની પાછળ મૂકી દઉં જ્યાં સામાન પડ્યો હોય અને કલ્પનાની નજર ના પડે, મોનાની નજર ના પડે, અને એ મૂકી દીધું. એ વખતે મોના હતી નહીં. અને બીજે દિવસે સવારને એ જ્યારે દેવાનંદ પોતાના બાથરૂમની અંદર બાથ લેતા હતા પેલું ટબમાં, હવે થોડું સ્લીપરી જમીન થઈ ગઈ હતી એટલે ઊભા થવા જતાં પગ લપસ્યો અને પડી ગયા, અને અહીંયા થાપા ઉપર બહુ ઘણું બધું વાગ્યું, અને વાગ્યું એટલે એમનાથી બૂમ પડી ગઈ ઓય રે કરીને. બહાર મોના પેલું વોર્ડ્રોપ આખું ઠીક કરતી હતી, એમને સાંભળી ચીસ કે શું થયું દેવ, વોટ હેપન, એટલે પેલું ઇંગ્લિશમાં કીધું કે આઈ ફેલ ડાઉન. હવે આ હ્યુમર જોજો, પેલી કલ્પના કહે છે અગેઇન, આ હ્યુમર દેવ સાહેબે પોતાના માટે લખી છે. તો તારક મહેતા કે દેવાનંદ, ઇવન મહેમૂદ, મેં જેટલી બધી ઇવન દિલીપ કુમારની વાંચી છે, લતા મંગેશકરની વાંચી છે, સચિન તેંડુલકરથી માંડીને કેટલી બધી ઓટોબાયોગ્રાફીઝ વાંચી છે મેં, પણ આજ સુધી મહેમૂદની ઓટોબાયોગ્રાફીની બરોબરી કોઈ આવી શક્યું નથી. સી, નિખાલસતા અને પોતાના સ્ખલનોની વાત કરીએ એટલે માણસ નિખાલસ થઈ ગયો એવું માનવાને કોઈ કારણ નથી, ઘણી વખતે નફટાઈ પણ લાગે. પણ
મહેમૂદે પોતે અમુક નૈતિક ધોરણો સાચવીને પણ જે પોતાના જે એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ કર્યા હતા એ બધું એને સ્વીકાર્યું છે, અને એ જ નિખાલસતા તારકભાઈમાં જોવા મળે છે. તારકભાઈ પરિણીત હતા અને પરિણીત હોવા છતાં એ બીજી સ્ત્રીના ફંદામાં ફસાઈ જતા હતા. એમાં પેલી કંઈ દર વખતે સામેથી ગાડીઓ નાખતી નથી, આ ભાઈ સામેથી જતા હતા અને એમાં સફળ થતા હતા. નાગર ચહેરો હતો, સુંદર, હેન્ડસમ તો હોય જ, એટલે પર્સનાલિટી હતી, બોલવા ચાલવાની સરસ મજાની શક્તિ હતી, એટલે છોકરીઓ આકર્ષાતી અને એમને પ્રેમમાં પડતા હતા. પણ દેર વોઝ નો જસ્ટિફિકેશન, અને પરિણામે શું થયું કે એ જેટલી વાર લફડામાં પડે ત્યારે એમની આત્મકથામાં અનેક વખત આ ચીજ લખી છે કે દરેક પતિને, આ જે લફડાબાજ પતિ હોય છે એને એક આદત હોય છે પોતાની પત્નીનો વાંક કાઢવાની, અને પેલી પાસે જઈને ખાસ કે મારી પત્ની મને સમજતી જ નથી, હું બહુ દુઃખી છું, એટલે પેલીના આંસુ સીધું લફડામાં ટ્રાન્સફર કરે અને એ રીતે સફળ બી થાય. તારકભાઈ કહે છે, મેં કોઈ દિવસ એવું કીધું નથી, મારી પત્નીથી હું સંપૂર્ણપણે સુખી હતો. ઈલાબેન જે એમના પ્રથમ પત્ની હતા, શી વોઝ અ વેરી બ્યુટિફુલ લેડી, બહુ ઇન્ટેલિજન્ટ હતી, નાટકોમાં કામ કરતા હતા, મારે પણ બહુ જ સરસ એમની સાથે, મને નાનો ભાઈ ગણતા હતા અને બહુ સરસ સંબંધ હતા મારે. પણ ઈલાબેન સાથેના જે સંબંધો હતા એમાં તારકભાઈએ એક ભૂલ કરી નિખાલસતાની. ધીસ ઇઝ હાઉ હી એડમિટેડ, કે ભૂલ એટલે શું, કે એમને એમ થયું કે હું એક નાટકની હિરોઈન સાથે સંબંધ બાંધીને આવ્યો છું, પેલી એને ચુંબન કર્યું તારકભાઈને, શી ઓફર્ડ હર હિમ અ કિસ, હી એક્સેપ્ટેડ ઇટ ગ્લેડલી. તો એને એમ થયું તારકભાઈને કે હવે આ જે બની ગયું છે પત્નીને કહેવામાં વાંધો શું છે, એટલે તરત ઈલાબેનને કીધું કે આજે રિહર્સલમાં આવું બન્યું, પેલી એ મને ચુંબન માટે ઓફર કરી, આઈ એક્સેપ્ટેડ ઇટ. હવે તારકભાઈએ આ વાત મને અંગત રીતે પણ કરેલી હતી, એનો અંજામ શું આવ્યો, છૂટાછેડા તો પેલી તરત લઈ જ લીધા ઈલાબેને કે આ તો નહીં જ ચાલે. તારકભાઈને નવાઈ લાગી કે હું આટલો નિખાલસ બન્યો, મેં કંઈ જે હતું કહી દીધું છુપાયા વગર, હું તારત તો છુપાવી શકત. તો તારકભાઈએ જ્યારે મને પર્સનલી આ વાત કરી હતી કે અશોક, ઈલાએ આ મારું એક નફટાઈ અથવા તો મારી એક ભૂલ સ્વીકારી લીધી હોત તો મારે બીજી વાર લગ્ન ના કરવા પડ્યા હોત, અને બીજું કે જાહેર વ્યક્તિને તમે પરણતા હો, જાહેર આટલો પાછો દેખાવડો હેન્ડસમ લોકપ્રિય હોય તો સ્વાભાવિક રીતે એને આજે નહીં તો કાલે ક્યાંક ને ક્યાંક લફડું થવાનું છે, તમે કેટલા છૂટાછેડા લેશો. તો તારકભાઈએ મને કીધું કે આ જો ઈલાએ છૂટાછેડા ના આપ્યા હોત તો આજે અમારું ગાડું સુખી પણ ચાલતું હોત. પણ બીજી વાર લગ્ન કર્યા ઇન્દુબેન સાથે, તો ઇન્દુબેન સાથેના મેરેજમાં પણ તારકભાઈએ એમને જે થોડીક નબળાઈઓ હતી એ અનાયાસે પણ ચાલુ તો રહી જ હતી, પણ છતાં ઇન્દુબેને એક્સેપ્ટ કરી લીધું હતું કે હશે મારો વર છે ને, અને આટલું બધું એ જાણીતો છે, લોકપ્રિય છે, તો આવું થઈ શકે, એટલે એમને કોઈ એ પ્રકારનો વાંધો ન લીધો. ને આજે પણ ઇન્દુબેન એમને પતિને પૂજ્ય ભાવથી જોઈ શકે છે. પણ જે તારકભાઈના પર્સનાલિટીમાં અથવા તો એમના લખાણોમાં જે સૌથી મહત્વની વાત હતી, મેં તમને કીધું ભાષાકર્મ, કે સરળતા, એકદમ સરળ બનવું બહુ અઘરું છે ને, અઘરું બનવું સરળ છે, પણ એમની જે સરળતા હતી એમને એમને લેખક બનાવ્યા, એમને એમને આટલી મોટી સેલિબ્રિટી બનાવ્યા. પણ બીજું એ પોતે કબૂલ કરે છે, વાત વાતમાં મેં તમને કીધું ને એમની આત્મકથામાં એક વાત બહુ રિપીટ થઈ રાખે કે હું તો નાટકનો માણસ, અને નાટકના માણસ ઉપરાંત એમને ખાડિયાના હોવાનું સતીશભાઈ બહુ ગર્વ હતો કે હું ખાડિયાનો. હવે હું પોતે પણ ખાડિયાનો છું, અમે બંને બાજુ બાજુમાં જ રહેતા હતા, હે ખત્રી ગોળા. તો તારકભાઈએ ખાડિયાને કોઈ દિવસ ભૂલ્યા નહોતા, અને નોટ ઓનલી ધેટ, પણ ખાડિયાનો એમની ઉપર જે ઋણ હતો એ ઋણને એમને એટલો સરસ રીતે સ્વીકાર્યો અને ગ્લોરીફાય કર્યો કે અમારી જેમ કે હું નાટકનો માણસ, એમ અમારી જે મેનરિઝમ્સ છે, અમારી બોલચાલની સ્ટાઇલ છે, ખાડિયામાં દાખલા તરીકે આખા પોળનું નાકે બધા ભેગા થાય, બધા લેંગો પહેરીને શર્ટ પહેરીને બધા ઊભા થઈ જાય, અને બધાની એક જ પ્રવૃત્તિ જે તારકભાઈ કરતા હતા કે પોળને નાકે ઊભા રહી અને દૂરથી અમૃતલાલની પોળેથી કોઈક આવતું હોય સરસ મજાનું તો છેક સુધી મૂકી આવવાનું.
અને એમાં કોઈને કોઈ નવાઈ પણ ના લાગે, પણ છતાં ઘણી વખત એવું થાય કે આખા ખાડિયામાં દરેક પોરમાંથી રોજ ટાઈમસર નીકળતી એકાદ છોકરી આપણી માનીતી હોય અને આપણે ઈચ્છતા હોઈએ કે આને ઉપર બીજાની નજર ના લાગવી જોઈએ, કારણ કે બીજા સલાહ આપણાથી વધારે હેન્ડસમ હોય. એટલે સલામતી ખાતર આજુબાજુ ઉભેલાને કહી દે કે જો પેલી આવે છે ને બ્લુ ફ્રોકવાળી, એ મારા સગા માસીની દીકરી છે, તમે જોતા નહીં હો. એટલે એ વખતે બધા લક્ષ્મણ બની જાય અને કોઈ જુએ નહીં, અને છેવટે પછી આપણે એકલા એકલા એટલે પેલી એને જોઈને મૂકીએ, ઠેઠ સુધી મૂકીએ. આ ચીજ તારકભાઈમાં પણ હતી, પણ તારકભાઈએ જે લખ્યું એ સિવાયની પણ ચીજો હતી. કે દાખલા તરીકે આ નવલકથામાં એમણે પિતા શબ્દને બદલે, ફાધર શબ્દને બદલે બાપા શબ્દ વાપર્યો. મારા બાપાએ આમ કર્યું, મારા બાપા. હવે સ્વાભાવિક રીતે આ આપણને આ શબ્દ જ આપણને અપ્રસ્તુત લાગે કે સાહિત્યકાર પિતા માટે બાપા શબ્દ વાપરે, એ આપણને થોડુંક રસ્ટિક લાગે. પણ તારકભાઈએ લખ્યું છે કે અમારે ખાડિયાની આ જ લિંગો હતી. ખાડિયામાં બધા એકબીજાને, દાખલા તરીકે એમને રસિક સટોડિયો, મટકા કિંગ, મોહનલાલ, તંબક તાવડો, આ બધું આજની તારીખમાં પણ ખાડિયા માટે એક્સેપ્ટેડ નામો હતા. કે કોઈને આજ અશોક ઓઈડી, આવી રીતના જે કંઈ નામ હોય એની પાછળ કાં તેના બાપથી ઓળખાવ. મારે મોટા સુતારવાડાની પોળમાં અમારો સાહેબ બેઠા છે, મોટા સુતારવાડાની પોળમાં બે બચુભાઈઓ, હવે બંને બચુભાઈ એક નામ સરખા હોવાના કારણે બધા મિત્રો બોલાવવા હોય અથવા તો કોની વાત થાય ખબર કઈ જ પડે, તો એકનું નામ બચુ બાળા અને એકનું નામ બચુ ઝીણી. તમને પહેલી નજરે ખબર ના પડે બચુ બાળા એટલે શું ને બચુ ઝીણી એટલે શું, પણ એકના મધરનું નામ બાળાબેન અને એકના મધરનું નામ બચુ ઝીણીબેન. પેલો બચ્યો આવ્યો તો કોણ બચ્યો, પેલો ઝીણી. હા, તરત આધાર કાર્ડમાં નામ લખાઈ જાય. એ આઈડેન્ટિટી હતી, અને એ આઈડેન્ટિટીને કારણે તારકભાઈની લખાણોમાં અથવા તો એમના વ્યવહાર વર્તનમાં પણ ખાડિયાપણું છલકતું હતું. અને આ જ વસ્તુ ખાડિયાના બધા જે કરેક્ટર્સ છે એ કરેક્ટરો તારકભાઈને એમના જે દુનિયાને ઊંધા ચશ્મા, એ જે એમની સિરિયલ હતી એમાં એમને કામમાં આવી. અને એ તમે જુઓ કે તારકભાઈના જે નિરીક્ષણો છે, એટ ટાઈમ્સ યુ વુડ ગેટ સ્ટન્ડ કે માય ગોડ, કે આવું નિરીક્ષણ કેવી રીતે કરી શકે ને કેટલું પરફેક્ટ કર્યું છે. દાખલા તરીકે કોઈ માણસ એમને મળવા આવ્યો હોય તો તારકભાઈ સરસ રીતે લખે કે મારી સામે બેઠા હતા, એના વાળ છે ને કે સાવડીના પીછા જેવા હતા, એનું નાક એવું હતું કે સ્ટીલની તાસકમાં એક સમોસું મૂક્યું હોય અને સમોસું હલલ થાય એ રીતે એનું નાક હતું. આ થોડું બિઝાર પણ લાગે, સ્થૂળ પણ લાગે, પણ તમે જુઓ કે તારકભાઈ ક્યાંથી ક્યાં લઈ જાય. આ શેરલોક હોમ્સ પાસેથી કદાચ તારકભાઈ શીખ્યા હતા. તમારામાંથી શેરલોક હોમ્સ જેને વાંચ્યો હશે એને ખબર હશે કે શેરલોક હોમ્સ આવી જ ઝીણવટ ભરી નિરીક્ષણ કરતા હતા. કે પેલો સામેનું કેરેક્ટર બેઠું હોય એને જોઈને કે બોલો તમે નોર્વેથી આવ્યા છો, નોર્વેની આર્મીમાં હતા ને, ધેટ ફેલો વુડ ગેટ સ્ટન કે માય ગોડ હાઉ ડીડ યુ નો ધેટ. એટલે પેલા ભાઈ શેરલોક હોમ્સ કહે કે તમારા શૂઝની નીચે જે માટી ચોંટી છે એ લાલ રંગની છે અને આખા યુરોપમાં લાલ રંગની માટી માત્ર નોર્વેમાં થાય છે. અને બીજું કે તમારા જે મૂછોની કટ છે એ તમે મૂછોની કટ નીચે રાખી છે, એ યુરોપના બીજા દેશોની અંદર કોઈ દિવસ નીચી કટ નથી હોતી, ઊંચી કટ હતી. વખતે વિક્ટોરિયન જમાનો હતો ત્યારે. આવા બધા નિરીક્ષણો તારકભાઈમાં પણ આવ્યા હતા. તારકભાઈનું કોઈ બી કેરેક્ટર તમે વાંચો તો તમે એનું વર્ણન વાંચીને ખુશ થઈ જાઓ કે વાહ શું શું નિરીક્ષણો કર્યા છે. જે મેં પેલા પ્રાઇમસના પંપનું કીધું એમ તારકભાઈમાં આ મોટા વાત મોટી વાત હતી. માત્ર એક જ બાબતનો પ્રશ્ન ઊભો થાય કે તારકભાઈએ દેવાનંદે મહેમૂદે પોતાના સ્ખલનો વિશે ઉઘાડે છોગ એટલી હદે લખ્યું છે કે અત્યારે આટલું શિક્ષિત ઓડિયન્સ હોવા છતાં આજથી 5 વર્ષ પહેલાં હું સ્ખલન શબ્દ વાપરી પણ ના શક્યો હતો, અહીંયા ઉઘાડે છોગ વાપરી શકાય છે. કારણ કે નાઉ ઇટ હેઝ બીન એક્સેપ્ટેડ ફેક્ટ એન્ડ વર્ડ. તમે જુઓ કે જ્યોતિન્દ્ર દવે પાસે મુંજાઈ, એ લોકો નવયુગનગર ફોરજેસ્ટ હિલમાં એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. તારકભાઈ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, હરીન્દ્ર દવે 2 ફ્લોર પછી અને જ્યોતિન્દ્ર દવે 8માં માળે. એટલે કોઈકે પૂછ્યું કે તમે ને જ્યોતિન્દ્રભાઈ હરીન્દ્રભાઈ એક જ બિલ્ડિંગમાં અને તમારાથી
હરેન્દ્રભાઈ બે માળ ઉપર ને સૌથી ઉપર જતેન્દ્રભાઈ, તો કે અમે જ્ઞાન પ્રમાણે માળા વેચી લીધા છે. કેટલી સરસ વાત હતી. આ તારકભાઈ ની આજે સ્ખલનોની વાત છે. અહીંયા ડિબેટનો પ્રશ્ન ઉભો થઈ શકે કે આ જરૂરી છે ખરું? દરેક માણસ અહીંયા બેઠેલી કોઈ વ્યક્તિ હું નથી માનતો કે એટલી પવિત્ર હોય કે માત્ર પોતાની પત્નીને જોતા હોય, કામ ભલે કશું જ ના કર્યું હોય, છતાં પણ મનથી તો ઘણા લોકો લગ્ન કરતા હોય છે, અને એ વિચાર પણ આવે તો એ પાપ તો છે જ. કે બીજી સ્ત્રીને જોઈને તમને કોઈ પણ પ્રકારનો આડો વિચાર આવે, પાપ તો છે જ. પણ છતાંય તારકભાઈ એ જે કરી રહ્યા છે એ સાચું છે કે ખોટું, નૈતિક છે કે અનૈતિક, એનું કોની પાસે સર્ટિફિકેટ લેવું? તો સીધા જ્યોતિન્દ્રભાઈ પાસે ગયા. જ્યોતિન્દ્રભાઈ કહે છે કે આવ તારક બેસ. તારકભાઈ કહે સાહેબ મારે એક સવાલ પૂછવો છે કે મારી આત્મકથામાં હું લખવા માંગુ છું કે મારા જે બધા સ્ત્રી સંબંધો હતા એ બધું હું ઉગાડે છોગ લખવાનો છું, સિવાય કે કોઈ નામથી કોઈને નુકસાન પહોંચે એવું નહીં કરું, પણ હું નિખાલસતાથી બધું લખવાનો છું, તો વાચકો ઉપર એની શું અસર પડશે? કારણ કે સર્જક જે કંઈ સર્જન કરતો હોય એની અને અંગત જીવનમાં એના સર્જનને કંઈ અસર પડે ખરી? દાખલા તરીકે એને કોઈ સેક્સ્યુઅલ એન્ડોર્સમેન્ટની આખી વાત લખી હોય તો એ વાચક ઉપર એ સર્જકની છાપ ખરાબ પડે ખરી? તો જ્યોતિન્દ્રભાઈ એક સરસ એને એક્ઝામ્પલ આપ્યું કે તારક આપણે કુંભારને ત્યાં માટલું લેવા જઈએ છે ત્યારે ટકોરા માટલાને મારીએ છીએ, કુંભારના કપાળમાં મારીએ છીએ. એ સર્જક છે કુંભાર, એને જે બનાવે એની સાથે એને લેવા દેવા નથી, તમે કેવી રીતે ઉપયોગ કરો છો એની ઉપર આધાર છે. અહીંયા ડિબેટ એ જ ઊભી થાય કે ખરેખર તારકભાઈએ જે એમના ડિસ્કોર્સિસ લખ્યા છે, સ્ખલનોની વાત કરી છે, એ ન લખ્યા હોત તો કદાચ, કારણ કે એમને એના પરિણામ પણ ભોગવવા પડ્યા છે. તારકભાઈ લખ્યું છે કે મેં આ બધી નિખાલસતાથી બધી વાતો લખી, એના પરિણામે મારા જ સગાઓ કેટલાક મને કોર્ટમાં લઈ જવા માંગતા હતા, કેટલા ખીજાયા, મને ધમકીઓ આપી કે તું આખી નાતનું નામ બગાડવા બેઠો છું, અથવા તો એક ભાઈનો ફોન આવે મારી ઉપર કે તારકભાઈ આ તમે સારું નથી કર્યું, તમે તમારી આખા ભારતની સૌથી મોટી ફેન ગુમાવી, મારી પત્ની તમને એટલું બધું લેખક તરીકે ચાહતી હતી, પરંતુ તમારી આ નિખાલસતાઓ બધી વાંચી અને એણે નક્કી કર્યું છે કે લાઈફ ટાઈમમાં હું તારકભાઈના લેખ વાંચીશ નહીં. આવા એમને ઘણા બધા અનુભવો થયા અને આવા અનુભવોને કારણે તારકભાઈ થોડા ડગમગ્યા, આ નિખાલસતા શું કામની, બટ ઈ સ્ટક ટુ ઇટ. એમને પોતે નિખાલસતાથી વાંછોડ ક્યારેય ના કરી, જે છે એ પ્રોજેક્ટ થવામાં એમને કોઈ વાંધો નહોતો, અને એ જ આખે એમની એક્શન રિપ્લેનું જે સમાપન છે એમાં પણ એમને એ જ રીતે વાત કરી છે કે ભાઈ હું જે છું એ છું, મેં મારી પોતાની જે બધી ક્યાંક એમને કોઈને ઉતારી નથી પાડ્યા, કોઈ પણ સ્ત્રીને ઉતારી નથી પડી, અથવા તો પોતે જે કર્યું છે રજનીભાઈ એને જસ્ટિફાય કરાવવાનો ટ્રાય નથી કર્યો કે ભાઈ મારે સંજોગો આવા હતા, મારી પત્નીમાં ઠેકાણું નહોતું, અથવા તો પેલી સ્ત્રી સામે દે હું શું કરું. નહીં, હી હેઝ નેવર ટ્રાય ટુ જસ્ટિફાય એની વેર. ઓન ધ કોન્ટ્રારી, એણે પોતે ઘણી વાર ખત કીધું છે કે હું જ બદમાશ હતો. બદમાશ શબ્દ એમને જુદી રીતે વાપર્યો, પરંતુ કહે છે કે કોઈ સ્ત્રી મારી પાસેથી સામેથી નથી આવતી, પરંતુ હું એની પાસે જઈને પ્રયત્ન કરતો અને છેવટે એના પ્રેમમાં પડતો હતો. તો આ વાત નાની નથી, આવી સ્વીકારવી એ જરૂરી છે કે નહીં એ પછીની વાત છે. અને બીજી એક છેલ્લે મારા પ્રવચનની અંતમાં વાત કરી દઉં કે બે ભાગની આ નવલકથામાં તારકભાઈએ પહેલા ભાગમાં પોતાની યુવાની માટે પોતાના જે જુવાનીના દિવસો ખાડિયામાં કે મુંબઈમાં પસાર કર્યા એના વિશે લખ્યું છે. પણ એ કેટલો કુટુંબ વત્સલ માણસ, કે પોતાના વાલી ફોઈ હોય તો રજનીકા ફોઈ હોય કે એ બધા માટે એમને કેટલું સરળ લખ્યું છે. પોતે તો જન્મે એને થોડા જ વખતમાં એમના સગા મધર જન્મ આપીને ગુજરી ગયા હતા, પરંતુ એમને ત્રણ ત્રણ માનો સહારો મળ્યો હતો અને ત્રણે ત્રણ માને એમને પૂજ્ય ભાવથી એક આ પુસ્તકમાં ચિતર્યા છે. એમના ફોઈ હોય કે એમની બહેન હોય, એમના કાકા મામા, આ કુટુંબ વત્સલતાએ એને પરિણામે તમને પોતાને તારકભાઈ માટે માથે, અધરવાઇઝ once a man becomes a celebrity forgets about everything around અને બીજા બધાને કોઈને ડ્યુ રિસ્પેક્ટ આપવાને બદલે પોતે કેવી રીતે આટલો બધો મોટો આવે એની વાત કરે. અને બીજા ભાગમાં જે મેં તમને કીધું કે એમને નાટ્ય જગત વિશે વાત કરી છે, નાટ્ય જગત ઉપરાંત એમને
એક આરતીબેન જોવા જેવી ખૂબી છે કે આ માણસ આટલા સ્તરે પહોંચ્યા પછી હિંમત તમે જુઓ, કારણ કે તારક ભાઈથી બી મોટા તો સાહિત્યકાર હોઈ શકે ને, હતા સુંદરમ. સુંદરમ કેટલું મોટું નામ અને પવિત્ર નામ. પોંડિચેરીમાં એ માતાજીના આશ્રમમાં રહેતા હતા અને કવિ તરીકે પણ પૂજનીય નામ આજની તારીખમાં. પણ તારકભાઈને જે અનુભવ થયો સુંદરમનો, એક દંભી માણસનો અને એક નબળા માણસનો, તો સુંદરમ માટે એમને ઉઘાડે છોક લખ્યું છે કે કવિ તરીકે ગમે તેટલા મોટા હોય પણ માણસ તરીકે બહુ નબળા હતા. એવી રીતે ધનસુખલાલ મહેતા, એને માટે પણ એમને કોઈ પણ જાતની શેષ શરમ રાખ્યા વગર સ્પષ્ટપણે લખ્યું છે કે માણસ ઉઠાવગીર હતો, બીજાનું બધું સર્જન પોતાના નામે ચડાવવામાં એમને જરા પણ તકલીફ નથી, જ્યોતિન્દ્રભાઈમાં એ નથી. જ્યોતિન્દ્રભાઈને એમને ગુરુસ્થાને સ્થાપ્યા હતા અને જ્યોતિન્દ્રભાઈને પોતાના વડીલ તરીકે, કુટુંબના વડીલ તરીકે પણ એમને જોયા હતા. અને આ બધા આખો સરવાળો કરીએ ત્યારે એક અદભુત એક્શન રિપ્લે આત્મકથા બને છે. પોસિબલ છે કે તમારામાંથી જે લોકોએ માત્ર તારકભાઈના હાસ્ય લેખો વાંચ્યા હશે એને આ પુસ્તકમાં તમને હાસ્ય ના મળે કદાચ, કે આમાં હસવું તો ન આવ્યું. હાસ્ય લેખકોની મોટા મોટી પ્રોબ્લેમ આ જ હોય છે કે આખો લેખ વાંચ્યા પછી લોકો કહેતા હોય તમારા લેખમાં યાર હસવું ના આવ્યું. હવે હસવું એ ફિઝિકલ હસવું એ આખી દરેક લેખકનું જસ્ટિફિકેશન હોય, પણ ખડખડાટ હસવું આવે તો જ હસવું આવ્યું કહેવાય એવું ના, તમને મરમર હસવું આવે. કારણ કે હસવાની કેટેગરી પણ વાંચકો પોતે પાડતા, પોતે કેટલો જ્ઞાન સમૃદ્ધ છે, પોતે કેટલો બૌદ્ધિક છે એ બતાવવા માટે કાં તો સ્માઇલથી શરૂઆત કરે. આટલું કદાચ આપણે સમજી લઉં કે આ શેક્સપિયરનું સ્માઇલ છે અને તમને હશે એ રણછોડભાઈ મફાભાઈ પટેલનું હશે. કારણ કે ખડખડાટ હસવું એ તો બહુ આમ ઇનડિસન્સી કહેવાય આપણા સમાજમાં. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પણ અશોકભાઈએ જે પ્રારંભમાં કહ્યું તે મારે પણ કહેવાનું છે કે એક સરસ ઉપક્રમ છે આત્મકથાના 150 વર્ષ પૂરા થાય અને આવી સરસ ઉજવણી થાય, એક સરસ ઉપક્રમ. મનીષભાઈ ઘણા વર્ષથી કોઈ ને કોઈ મોટા સર્જક આવા કાર્યક્રમો કરતા આવ્યા છે અને એ રીતે એમણે અગાઉ પણ આવા 5-5 દિવસના 7-7 દિવસના કાર્યક્રમો એને કર્યા, એટલે કાર્યક્રમ આવા કલ્પનાશીલ કાર્યક્રમોના આયોજન માટે એ અભિનંદનના અધિકારી છે અને અકાદમી એમાં સહાયરૂપ બની, એને કારણે આવા કાર્યક્રમો વધારે સારી રીતે કરી શકાય. એટલે અશોકભાઈની જેમ હું પણ એમને અભિનંદન આપીને મારી વાત શરૂ કરું. આત્મકથા એમાં જે બે શબ્દો છે આત્મ અને કથા, એટલે કે પોતાની કથા. પણ આત્મકથા એક સાહિત્યનું સ્વરૂપ હોય તો એમાં કથા શબ્દ વધારે અગત્યનો છે. પોતાની વાત તો અગત્યની છે જ, પણ કથા શબ્દ દ્વારા, કથા એટલે આપણે જાણો વાર્તા, તો કથા દ્વારા સૂચવાય છે કે આ સાહિત્ય કૃતિ એમાં કશુંક એવું છે કે જેમાં વાચકને રસ પડે. મુખ્ય વાત તો એ છે કે સાહિત્ય કૃતિ માત્ર, દરેકે દરેક સાહિત્ય કૃતિ કોઈ પણ સ્વરૂપની હોય, આનંદ આપવો એ એનું પહેલું કર્તવ્ય છે, કદાચ છેલ્લું કર્તવ્ય પણ છે. બાકીનું જે એમાંથી થાય છે એ તો એની આડ પેદાશ છે, એમાંથી કઈ બોધ મળે, એમાંથી કઈ પ્રેરણા મળે એ તો એની આડ પેદાશ છે, પણ આનંદ આપવો એ કોઈ પણ સાહિત્ય કૃતિનું પ્રથમ અને કદાચ એકમાત્ર કાર્ય છે. અને એટલે જ કૃતિનો કરતા એની આ જવાબદારી છે કે પોતે જે લખે એ વાચક માટે રસપ્રદ બનવું જોઈએ. એટલે આત્મકથા રસાળ રીતે કહેવાવી જોઈએ અને એમાં જેટલી એની સર્જનાત્મકતા એની પાસે, ભાષાનું બળ, રજૂઆતની કળા, આ બધું જ જેટલું એની પાસે વધારે એટલી આત્મકથા રસિક બને અને એ આત્મકથા વાંચનારને એક પ્રકારનો આનંદ. અલબત્ત આત્મકથા પાસે થોડીક એવી અપેક્ષા પણ હોય છે કે આત્મકથા પ્રેરણાદાયી પણ નીવડે,
એટલે કે એ આત્મકથા વાંચનારને વાંચનાર ઉપર એક અસર થાય અને એ એના જીવનમાં કંઈક વળાંક લાવનાર રૂપ પણ બને. એટલે કે એક હનીશ જાની કરીને અમેરિકામાં એક બહુ સારા હાસ્યકાર છે આપણા, અમેરિકામાં રહે છે, વર્ષોથી રહે છે. તે અમેરિકા ગયા ને લગ્ન પછી થયા એમના, અમેરિકા ગયા ને ત્યાં સ્થાયી થયા પછી, એટલે હવે એમના પત્ની અંશાબેન એ ગાંધીયન પરિવારમાં ઉછરેલા અને આ ત્યાં જઈને ડ્રિંક્સ નોનવેજ એ બધું એમને માટે બહુ સામાન્ય. એટલે એમણે પત્નીને કહ્યું કે હું ફરજ નહીં પાડું કે તારે પણ આ બધું ખાવું, કે પણ તારે બનાવી તો આપવું જ પડશે. અને પત્નીએ સ્વીકાર્યું અને બન્યું. પછી બાળકો થયા તો બાળકો ઉપર પિતાની અસર વધારે, તો એ બાળકોને સમજાવે માં કે આ આનાથી મુક્ત થાવ તો વધારે સારું. પણ બાળકો કહે છે એમાં શું વાંધો છે, પપ્પા પણ આ ખાય જ છે ને. પણ એમની જે મોટી દીકરી શિવાની, એને 21મે વર્ષે ગાંધીજીની આત્મકથા વાંચી, જે માની સમજાવટ ન કરી શકી જે કામ એ ગાંધીજીની આત્મકથાએ આ છોકરી માટે કર્યું. ને છોકરીએ નિશ્ચય કરી નાખ્યો કે હવે હું ક્યારેય નોનવેજ નહીં ખાઉં. તો આ આત્મકથા પાસે એક આવી પણ એક અપેક્ષા હોય છે, અથવા આત્મકથા કેટલીક વાર આવું જાદુ પણ કરતી હોય છે. બીજી વાત, જે અશોકભાઈએ તારક મહેતાની આત્મકથા વિશે વાત કરતા કહ્યું કે સત્ય કથન એ આત્મકથાની મુખ્ય શરત છે. આત્મકથા એ જે રીતે લખવી હોય એ રીતે લખે, અથવા નહીં તો ન લખે, પણ લખવા જ્યારે બેસે સર્જક લેખક કે કોઈ પણ, એવું નથી કે લેખકોની જ આત્મકથા છે, વિજ્ઞાનીઓની પણ આત્મકથા છે, કલામ સાહેબની આત્મકથા બહુ જાણીતી છે. બીજું એ છે કે અશોકભાઈએ કહ્યું એમ, એ પોતે કોઈને પોતાની વાત કરે ને કોઈ સર્જનાત્મકતાથી એ લખે. ઉપેન્દ્ર ત્રિવેદીની રજનીકુભાઈએ જ સરસ રીતે એની આત્મકથા લખી, અબ્દુલ કલામની આત્મકથા પણ એના સાથીદારે જ લખેલી. તો એ કોઈ પણ લખે, પણ આત્મકથામાં સત્ય કથન એ પાયાની શરત છે. પણ બીજી વાત એ છે કે સાચું છે તે બધું કહેવું જ એવી એની જવાબદારી નથી, પણ જે કહે તે સાચું જ કહેવું એ એની જવાબદારી છે. આ આત્મકથાની શરત છે. પણ તેમ છતાં તારકભાઈ કે મણિલાલભાઈ કે એવી આત્મકથામાં સામાન્ય રીતે માણસ જે વાત ન કરે એ કરે છે, ત્યારે એ લેખકની એક ઊંચાઈ બતાવે છે. અને એ જાણીતા થયા પછી એ વાત જ્યારે લેખક લખે છે ત્યારે એ લેખકનું ચારિત્ર કેટલું ઊંચું છે, એના વ્યક્તિત્વની ઊંચાઈ કેટલી છે, એનો એના ઉપરથી ખ્યાલ આવે છે. ન કહેતો એની કંઈ જવાબદારી નથી. એટલે આત્મકથા કહેનાર એ પોતાની જે કંઈ જ્યારે આત્મકથા લખો જ છો ત્યારે એ જવાબદારી થાય છે, કે પછી કશું જ છુપાવ્યા વગર નહીં તો નહીં લખો ને. એટલે આત્મકથાની આ બે ત્રણ વસ્તુઓ છે. બીજું એ છે કે આત્મકથા એટલે ચંદ્રકાંત ટોપીવાળાએ એક આત્મકથન નામે સરસ સંપાદન કર્યું છે, દિલ્હી સાહિત્ય અકાદમીમાંથી પ્રગટ થયું છે. એની પ્રસ્તાવનામાં ડોક્ટર જોન્સનનું એક અવતરણ ટાંક્યું છે ટોપીવાળા સાહેબે કે કોઈ આત્મકથા સાચી હોતી નથી, એવું એક ટાંક્યું છે. હવે આ તો જાણે ડોક્ટર જોન્સન એટલે કહેવા એમ માગે છે કે આત્મકથામાં જ્યારે માણસ આમ ક્રમબદ્ધ લખતો હોય છે ત્યારે એ મોટા ભાગનું સ્મૃતિના આધારે લખતો હોય છે. એટલે આપણે આ સમજવાનું જ છે કે કેટલાક અંકોડાઓ તો એમણે મેળવવા પડતા હોય છે, જે એનો બચપણથી શરૂ કરે તો એ બહુ જ ગમે એટલી તેજ સ્મૃતિ હોય તો પણ કશુંક જે વચ્ચે વચ્ચે જે મિસિંગ પોઈન્ટ્સ આવે
ઈ જો ભરે નહીં તો સળંગ થાય નહીં. એટલે આ ક્ષમ્ય ગણાવવું જોઈએ, એમાં કોઈ અસત્ય કથનની વાત નથી. પણ આ સ્મૃતિના આધારે જયારે લખાય છે એટલે આત્મકથા વિશ્વસનીય નથી હોતી, એવું જે છેવટની હદ સુધીનું કહીએ એનો અર્થ આટલો જ સમજવાનો છે કે એમાં બિલકુલ, દાખલા તરીકે ગાંધીજીએ પિતાજી આગળ કબૂલાત કરી ચોરી કરવાની, અને પિતાજી આમ લાકડી પણ પડી હતી ને પિતાજી મારશે તો એની તૈયારી પણ હતી, પણ પિતાજી કશું બોલ્યા નહીં અને આંખમાં આંસુ આવી ગયા, આમ પડખું ફરી ગયા. ગાંધીજીએ એનું વર્ણન કર્યું છે કે હું ચિત્રકાર હોત તો આ ચિત્રી બતાવે. પણ એ વખતે ગાંધીજી એક વાક્ય લખ્યું છે કે મને અહિંસાના દર્શન થયા, તો નારાયણભાઈએ લખ્યું છે કે એવા નાના બાળક માટે એ શક્ય નથી એવું એના ચરિત્રમાં. પણ હું આનો અર્થ આવો કરું છું કે એ વખતે આ નહીં સમજાયું હોય, પણ એનું જયારે મોટી ઉંમરે મનમાં અર્થઘટન થયું હોય ત્યારે જે એને ગાંધીજીને એ ઉકલ્યું હોય પિતાજીનું વર્તન, એવું છે. એટલે આત્મકથા ઘણો સંકુલ પ્રકાર છે, અને એ સંકુલ પ્રકારની જાળવણી કરવી એ બહુ સહેલું નથી. આટલી વાત કર્યા પછી આત્મકથા વિશે દરરોજ કંઈ ને કંઈ વાત તો સ્વરૂપ ઉપર થઈ જ છે, મેં છાપામાં જે રીતે જોયું છે તે, પણ એ અનિવાર્ય છે. કારણ કે કોઈ પણ આત્મકથાની વાત કરો ત્યારે થોડી વાત તો તમારે આત્મકથા વિશે પણ કરવી જોઈએ. તો આ અહીંયા વિનોદ ભટ્ટ વિશેની આપણા એક પ્રથમ પંક્તિના સર્જક છે એટલું એની ઓળખાણ અત્યારે પૂરતી છે. અને આ જે આત્મકથા છે તે હાસ્યરસની આત્મકથા, આમ જોવા જાઓ તો હાસ્યરસની સળંગ આત્મકથા એકમાત્ર છે. એટલા માટે કે અશોકભાઈએ કહ્યું તેમ તારકભાઈએ હાસ્યરસની આત્મકથા લખવાનું ધાર્યું નહોતું, એટલે કે એનો ઉદ્દેશ જ નહોતો. આત્મકથામાં પોતાની જીવનકથા લખવી, અને મને તો ઘણી વાર બહુ દુઃખ પણ થાય છે કે એક હાસ્યકારની આત્મકથા હોવાના કારણે એક્શન રિપ્લે તરફ જે ધ્યાન જવું જોઈએ એ ધ્યાન ગયું નહીં. મને તો એમ હતું એ એક્શન રિપ્લે પ્રસિદ્ધ થયું ત્યારે, પહેલાં એક ગુજરાતીમાં જે ઇન્ડિયા ટુડેની ગુજરાતી આવૃત્તિમાં એ શ્રેણીબદ્ધ રીતે છપાયેલી આત્મકથા, ને પછી પુસ્તક થયું. મને તો એ પુસ્તક થયું ત્યારે એવી એક આશા હતી કે આ કદાચ દિલ્હી સાહિત્ય અકાદમીનું આને પારિતોષિક પણ મળશે, એટલી એક સશક્ત આત્મકથા છે. પણ એ હાસ્યકારની આત્મકથા છે, પણ હાસ્યની આત્મકથા નથી, જે અશોકભાઈએ બહુ જ વિગતથી સમજાવ્યું. પણ આ આત્મકથા, વિનોદ ભટ્ટની આત્મકથા, હાસ્યકારની પણ આત્મકથા છે ને હાસ્યરસની પણ આત્મકથા છે. એમણે એમાં જેમ તારકભાઈમાં ક્યાંક છૂટા છવાયા હાસ્યના પ્રસંગો છે, પણ મુખ્યત્વે તેમણે ગંભીર રીતે બધી વાતો કરી છે, એમ અહીંયા વિનોદભાઈમાં ક્યાંક ગંભીર છૂટાછવાયા પ્રસંગો છે, પણ મુખ્યત્વે હાસ્યના પ્રસંગો છે. બીજી આત્મકથાની એક વિલક્ષણતા એ છે કે કદાચ આ એક આવી રીતે કોઈ આત્મકથા શરૂ થતી હોય એવું મેં જે થોડી ઘણી આત્મકથાઓ વાંચી છે તેમાં